અંકલેશ્વરમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકા તંત્ર દ્વારા રોષ વ્યાપી ગયો હતો. અંકલેશ્વરમાં સવારથી ધોધમાર વરસાદનું આગમન થતાં લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરની નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની નવી નગરી, સંજયનગર, ગાયત્રીનગર મંદિર વિસ્તાર, એશિયાડનગર સહિત આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરની સંજયનગર સોસાયટીમાં પ્રથમ વરસાદી ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રહીશોની ઘરવખરીને નુકસાન થતા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. 25 વર્ષથી ભલે કોંગ્રેસ આવી હોય કે ભાજપ આવી હોય એનું મને કઈ થાય, પણ નગરપાલિકામાં બધા મારા વેરા એકદમ ક્લિયર છે, તો બી આ નગરપાલિકા કઈ કરે નહીં. અને બીજું કે આ ચોપડા, અનાજ, પાણી બધું જ મારું દર વર્ષે પહેલા જ વરસાદમાં આવું થાય, તો આજકા 4 મહિના મારે કેમ કેમ નહીં. પાણી જવાનું કોઈ માર્ગ છે ખરો? કોઈ માર્ગ નથી. આ નગરપાલિકા કઈ કરતા નથી, કોઈ જ નથી કરતા. દર વર્ષે પાણી ભરાઈ જાય છે, દર વર્ષે જ. આ પહેલી જ વરસાદમાં આવું આવું છે. આ તમને શું નુકસાન થયું છે ઘરની અંદર? ઘરની અંદર અનાજ, પાણી, કેરોસીન કે ચોપડા કે કપડાં, આ બદલવાના કપડાં નહીં મળે. આખી તિજોરી ને આખો વરસ અમારું બધું હાચવી હાચવીને અમે મૂકીએ છીએ, આ એક જ દિવસમાં બધું પાણી ફેરાઈ જાય. અમારા ઘરમાં સવારનું પાણી ભરાઈ ગયું છે, અમારું ઘરનું નુકસાન બી બહુ થયું છે. ઘરમાં અનાજ પાણી બી બધું બગડી ગયું છે. સવારના બચ્ચાને લઈને બહાર બેઠા છે, જમવા વગર બધું સવારના બેઠા લે છે અમે. આ પાણી જવાનો માર્ગ ખરો બેન? ના બા, કોઈ નથી. એ તો રસ્તો જ નથી ને, કચરો નાખી નાખીને બધું પેક થઈ ગયેલું છે, કોઈ રસ્તો જ નથી. નગરપાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવી છે? ના, કોઈ નથી. આવતું જ નથી કોઈ બી. વોટ લેવાનો હોય ત્યારે બધા આવે છે, એમ કોઈ આવતું જ નથી, તો જોતા જ નથી કોઈ બી. બીજી તરફ વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતોની આતુરતાનો અંત આવતા ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.